नमस्कार मित्रों, आपनु स्वागत है सौ प्रथम अपनी यूट्यूब चैनल पर। तो मित्रों, आज अपने आ वीडियो में धोरण छ विषय विज्ञान में तारीख 22/4/2022 वार शुक्रवार तमारी जे एग्जाम लेवानी छे एनु प्रश्नपत्र जोईशुं, जेनो समरी छे 8-11, कुल गुण छे 80। मित्रों, प्रश्न एक में तमारे 16 विकल्प पूछाशे, ए तमारा पाठ्यपुस्तक प्रमाणे हशे। एना 16 गुण छे, निशिनेमाथी योग्य विकल्प पसंद करीने जवाब लखो। पहेलो विकल्प छे के नीचे आपेला पैकी कयो विधान साचुं छे। नीचे विकल्प आप्या छे, एमांथी साचो विकल्प पसंद करवानो रहेशे। बीजुं छे कि कई वनस्पतिना फूल रात्रे खीले छे। आपेल आकृतिमां वस्तुनी लंबाईना मापन माटेनी कई स्थिति साची छे? नळमांथी टपकता पाणीना टीपानी गति कई छे? कोईपण वस्तु ने जोवा माटे निचिनेमाथी कई क्रिया थवी अत्यंत आवश्यक छे? तळावना किनारे आवेल बावळना वृक्षनुं पड़छायो तळावना पाणी पर रचाय छे, तो आ घटनामां तळावनुं पाणी कया माध्यम तरीके वर्ती छे? विद्युत कोषमां धातुनी तकती कई धातुनी बनेली होय छे अने ते ऋण ध्रुव तरीके वर्ती छे? नीचे आपेल पैकी कयो तार आपणने विद्युत झटका अने विद्युत आगथी बचावी छे? आगळ छे 9મો एमसीक्यू। आगळ छे मित्रों 10મો, कि चुंबकने गरम करवाथी तेनी चुंबकीय शक्तिमां शुं फेरफार थाय छे? 11મો एमसीक्यू छे, एमां पीवाना पाणीनी अछत दूर करवा माटे तमे शुं करशो? हेडपंप तथा कूवाओ द्वारा प्राप्त थता पाणीनो स्त्रोत कयो छे? लाल अड़सिया खोराक माटे सानो उपयोग करे छे? નીચેનામાંથી કોની ગતિમાં હવા મદદ કરતી નથી? નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ઓક્સિજનની હાજરી જરૂરી નથી? લીલા રંગની કચરા પેટીમાં નીચેનામાંથી શું નાખવામાં આવી છે? આગળ છે મિત્રો પ્રશ્ન નંબર 2, અ નીચે 6 નાના પ્રશ્નો આપેલા છે, એક વાક્યમાં લખવાનું છે બરાબર, એના 6 ગુણ છે। પહેલું છે કે મોનોરેલ એટલે શું? પિનહોલ કેમેરાનો ઉપયોગ શા માટે કરવામાં આવી છે? અને વિદ્યુત કોષમાં કેટલા ધ્રુવ હોય છે? કયા કયા? પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ કઈ દિશાનો નિર્દેશ કરે છે? પાણીના બાષ્પીભવનની ઝડપનો આધાર શાના પર રહે છે? લાલ અળસિયામાંથી ખાતર બનાવવાની ક્રિયાને શું કહે છે બરાબર? બીજું છે કે નીચેના પ્રશ્નોમાંથી 2-3 વાક્યોમાં જવાબ આપો, ગમે તે 5 પ્રશ્નો જવાબ આપવાની છે, 10 ગુણ છે એના। પહેલો જે પ્રશ્ન પૂછી રહ્યો છે આપણે, તો ડોલ્ફિન શ્વસન માટે ઓક્સિજન ક્યાંથી અને કયા અંગ દ્વારા મેળવે છે? લંબાઈના એકમો જણાવો તથા પ્રમાણભૂત એકમો કયું છે તે પણ જણાવવાનું રહેશે। વિદ્યુત અવાહક અને વિદ્યુત સુવાહકના બે ઉદાહરણો આપવાના રહેશે। ચુંબકના વિવિધ પ્રકારો જણાવો। રોજિંદા જીવનમાં પાણીનો ઉપયોગ ક્યાં થાય છે? હવા શાની બનેલી છે? પ્રકાશના સ્ત્રોત એટલે શું? તેના બે ઉદાહરણ આપો। તો આમાંથી 6 પ્રશ્નો જવાબ આપવાના રહેશે બરાબર। પ્રશ્ન 3 અ છે કે નીચેનામાંથી 5 પ્રશ્ન 7 વાક્યમાં જવાબ લખવાનો રહેશે અને ગમે તે 4 પ્રશ્નો જ લખવાના રહેશે, એના 12 ગુણ છે। પહેલો જે પ્રશ્ન પૂછેલું છે એમાં ગતિના વિવિધ પ્રકાર જણાવી દરેકના એક એક ઉદાહરણ આપો। વિદ્યુત કોષ વિશે સમજાવો, હવાનું બંધારણ આકૃતિ સહ સમજાવો, જલીય વનસ્પતિના અનુકૂલનો જણાવો, પ્લાસ્ટિક પર્યાવરણ માટે અભિશાપ છે સમજાવો। બીજું છે બ કે આકૃતિ દોરી તેના નામ નિર્દેશન કરવાનું રહેશે, એના 3 ગુણ છે। પ્રકાશની સૂર્ય ગતિ અને અરીસામાંથી તેનું પરાવર્તન થતું હોવાથી તેવી આકૃતિ દોરો, એનું જે નિર્દેશન પણ કરવાનું રહેશે નામ નિર્દેશન। આગળ છે પ્રશ્ન નંબર 4, મિત્રો અહીંયા ભાગ્યા મુજબ જવાબ આપો, 6 ગુણ છે। પહેલું છે વર્ગીકરણ કરો, તો વિઘટન પામે તેવા જે પદાર્થો હોય એ ઉપરના જે કૌંસમાં આપેલા છે એમાંથી તમારે તફાવત સ્વરૂપે અલગ પાડવાનું રહેશે અને વિઘટન ન થાય તેવા પદાર્થો। જોડકા જોડો, તો મિત્રો નીચે જોડકા જોડવાનું રહેશે, પવનચક્કી, નાઇટ્રોજન, ઓક્સિજન, ગ્લાઇન્ડર। વિભાગ બીમો 21% પવન દિશા સૂચક, હવામાં સરકતું એન્જિન વગરનું વિમાન, 78% પવન ગતિ માપન યંત્ર। મુદ્દાસર જવાબ લખો, ગમે તે 2-8 ગુણ છે એના। પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓના અનુકૂલનનો જણાવો, લાંબા સમય સુધી વરસાદ ના પડે તો થતી અસરો જણાવો।
नमस्कार विद्यार्थी मित्रों, आपनुं स्वागत छे सौ प्रथम आपनी आ यूट्यूब चेनल पर। तो विद्यार्थी मित्रों, आज आपना वीडियो में 18 तारीख थी शुरू थनार तमारी जे वार्षिक परीक्षा छे एना प्रश्नपत्रों केवी रीते डाउनलॉड करवा ए हूँ तमने आ वीडियो में जणावीश। ते पहेला तमे आपनी यूट्यूब चेनल पर न्यू होय तो सब्सक्राइब करवानुं भूलशो नहीं अने बेल आइकन पण क्लिक करी लेजो। तो विद्यार्थी मित्रों, सौ प्रथम आ प्रश्नपत्रों डाउनलॉड करवा माटे आपने नीचे एक डिस्क्रिप्शन बॉक्स में एक लिंक छे एना पर क्लिक करवानुं रहेशे। तो विद्यार्थी मित्रों, अहींया आपने धोरण 9, धोरण 11, धोरण 8, धोरण 7, धोरण 6 जुदा जुदा धोरणना ऑप्शन जोवा मळता छे। तमे जे धोरणमां भणता होय अने जे धोरणनुं जे प्रश्नपत्र डाउनलॉड करवा मांगता होय एना पर क्लिक करवानुं रहेशे।